સુરતના વેસુ વિસ્તારમાં કાપડના વેપારીની પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ખૂબ જ પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. જ્યોતિને તેમના પતિ અને સાસરિયા પક્ષ દ્વારા વારંવાર દહેજ રૂપે અનેક માંગણીઓ કરવામાં આવતી હતી. તેના ત્રાસથી બે સંતાનોની માતા જ્યોતિએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર બે પરિવારો આમને સામની થઈ ગયા હતા. જ્યોતિ દિલ્હીની રહેવાસી હતી. તેના પતિ શાહિલ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. લગ્નને 5 વર્ષ જેટલો સમય થયો છે. મૃતક જ્યોતિ બે સંતાનોની માતા પણ હતી. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિવારો વચ્ચે ચકમક શરૂ થઈ ગઈ હતી. શંકાસ્પદ આપઘાત પહેલા જ્યોતિએ પતિ સાહિલ સાથે વાત કરી હતી. સાંજે 5:30 વાગે આવ્યા બાદ જ્યોતિએ ફાંસો ખાધેલી હાલતમાં ઘરમાં મળી આવી હતી. સાહિલના બીજા લગ્ન હતા. પહેલી પત્નીને 35 લાખ આપીને છૂટાછેડા આપ્યા હતા. મૃતકની માસી સહરોદેવી બહેલે જણાવ્યું હતું કે હું દિલ્હીથી સુરત આવી છું. ગઈકાલે જ્યોતિ મારી સાથે ફોન ઉપર વાત ચાલતી હતી. તે સમયે જ તેના પતિ સાહિલનો ફોન જ્યોતિ ઉપર આવતો હતો. જ્યોતિએ કહ્યું કે મારા પતિનો ફોન આવે છે, તેની સાથે વાત કર્યા પછી તમને કોલ કર્યો છે. એના થોડા સમય બાદ પાડોશીનો ફોન આવ્યો કે જ્યોતિએ કંઈક કરી લીધું છે. સાહિલ અને તેના પરિવાર દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી. અમે એમની ઘણી જ માંગણીઓ પૂર્ણ પણ કરી હતી. મને એવી પૂરી ખાતરી છે કે જ્યોતિને આપઘાત કરવા માટે તેના પતિ અને અન્ય પરિવારજનોએ જ ઉશ્કેરી હશે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જ્યોતિનો અગ્નિ સંસ્કાર કરવાના નથી. क्या आप क्या सामाजिक आदमी है? इतना टॉर्चर किया आप लोगों, इतनी अकल नहीं है कि किसी और का बच्चा है ये, उसको आपके साथ आपने क्या किया हमारे साथ? आपके अपनी लड़कियां नहीं है, अपने बच्चे नहीं है आपके है? आप उसको खाना तक नहीं देते थे. हम लोग पैसे वहां से भेज भेज के उसको खाना खिलाया हमने.